હવે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો 15મો દાખલો. એમાં બે વિભાગ છે કે દરેકને 2 વોલ્ટ જેટલું ઈએમએફ અને 0.015 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ હોય તેવા 6 લેડ એસિડ પ્રકારના ગૌણ વિદ્યુત કોષને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો તમે જેનું ઈએમએફ 2 વોલ્ટ હોય એવા તમે 6 જેટલા કોષ છે એને શ્રેણીમાં જોડો છો એટલે ટોટલ થશે 12 વોલ્ટ અને આંતરિક અવરોધ જે છે એ 0.015 × 6 એટલે 0.09 ઓહ્મ એ થઈ જશે એનો આંતરિક અવરોધ. તેને 8.5 ઓહ્મ ના અવરોધ સાથે જોડવામાં આવે છે. તો 12 નો અવરોધ R બરાબર 8.5 ઓહ્મ છે. ઓકે, તો ઉદગમ માંથી ખેંચાતો પ્રવાહ અન્ય ટર્મિનલ વોલ્ટેજ શોધો. I બરાબર કેટલા અને V બરાબર કેટલા? તો I એના બરાબર E અપોન R પ્લસ R, એટલે કે 12 ના છેદમાં 0.09 પ્લસ 8.5, એટલે કે 12 ના છેદમાં 8.59. તો I એના બરાબર 12/8.59 એટલે 1.39 6, ઇન શોર્ટ 1.4 એમ્પિયર. ઓકે, આ થઈ જશે ખેંચાતો પ્રવાહ. ત્યાર પછી અહીંયા તમને બે વિભાગ આપેલા છે, A અને B. તો એમાં બીજો પ્રશ્ન છે ટર્મિનલ વોલ્ટેજ V. તો ટર્મિનલ વોલ્ટેજ V is equal to E minus IR, એટલે કે 12 minus 1.4 અને 0.09. તો 12 માઇનસ તમે 1.4 × 0.09 કરશો એટલે 0.126 થશે, અને 12 માઇનસ 0.126 એટલે 11.874, એને અપ્રોક્સિમેટલી 11.9 વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ થઈ જશે તમારો ટર્મિનલ વોલ્ટેજ V. હવે આમાં જ બીજો પ્રશ્ન બી પૂછેલો છે કે લાંબા વપરાશ બાદ એક ગૌણ કોષનું ઈએમએફ 1.9 વોલ્ટ થાય છે. તો E એના બરાબર 1.9 વોલ્ટ અને મોટો આંતરિક અવરોધ 380 ઓહ્મ છે. તો R બરાબર 380 ઓહ્મ. તો આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? તો I max બરાબર કેટલા? શું આ કોષ કારને ચાલુ કરવાની મોટર જે છે એ ચલાવી શકશે? સૌથી પહેલા I max છે that is equal to E upon R, એટલે કે 1.9 છેદમાં 380, તો એ થશે 0.005 એમ્પિયર, એને કહેવાય 5 મિલી એમ્પિયર. બરાબર, જે આપેલ કોષમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ છે. બરાબર, હવે આ પ્રવાહ તમારે શેમાં વાપરવો છે? કારને ચાલુ કરવાની મોટર. આ પ્રવાહ કારને ચાલુ કરવાની મોટર માટે વાપરી શકાય નહીં, કારણ કે તેમાં ક્ષણિક
100 एम्पियर जेवा प्रवाहनी जरूर पड़शे। बराबर, आटलो नानो प्रवाह जे छे एनी मददथी तमे आ कारनी मोटरने चालू करी शकशो नहीं। तो आ तो तमारो जे छे ए स्वाध्यायनो 15મો દાખલો। બરાબર, કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો। થેન્ક યુ।